અને સ્ટાર કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અનોખો નાસ્તો બનાવીશું જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે, જે આપણે સફેદ રતાળુમાંથી બનાવીશું। રતાળું એક કંદ વર્ગનું શાકભાજી છે। આપણે રતાળુને છોલીને તેનું શાક બનાવતા હોઈએ છીએ અથવા તો તેનો ઊંધિયામાં ઉપયોગ થાય છે, તેનાથી ઊંધિયું સ્વાદિષ્ટ બને છે। રતાળુની પૂરી, ખીર અને ભજીયા પણ થાય છે અને તે ખાસ કરીને ઉપવાસના દિવસે ફળાહાર તરીકે વધારે ખવાય છે। તો આજે આપણે આવા રતાળુમાંથી એક અનોખી, ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી વાનગી બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો જેથી મેં મૂકેલ મારા નવા રેસીપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। હવે સૌપ્રથમ મેં અહીં આ રીતે સફેદ રતાળુ લીધા છે। આ રતાળુ તમને શાકભાજીવાળાને ત્યાં આસાનીથી મળી જાય છે। અહીં આપણે એક રતાળુનો જ ઉપયોગ કરીશું। હવે આ રતાળુના બંને છેડાને કાપી લેશું અને રતાળુ અંદરથી આ રીતે સફેદ દેખાય છે તેની છાલ ઉતારી લેશું। રતાળુ એક કંદવર્ગનું શાકભાજી છે। રતાળુ બે પ્રકારના થાય છે, તેમાં લાલ અને સફેદ હોય છે। આ બેમાં તેના આકાર પણ બે પ્રકારના છે, લાંબા અને ગોળ। અને આ રતાળુ ભારતમાં લગભગ સર્વત્ર થાય છે। આપણે અહીં રતાળુનો ઉપયોગ ખાસ કરીને ઊંધિયામાં કરીએ છીએ, તેનાથી ઊંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આ સિવાય ઉપવાસના દિવસે પણ આપણે રતાળુનો ફળાહાર તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે આ રતાળુની છાલ ઉતારી લીધી છે તો હવે તેમાંથી સ્લાઈસ બનાવીશું। તો લગભગ 3/4 સેન્ટીમીટર જાડાઈની સ્લાઈસ બનાવીશું, બિલકુલ આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે બધી સ્લાઈસ બનાવી લેશું। તો અહીં આપણી બધી સ્લાઈસ બનીને બિલકુલ તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આ સ્લાઈસને એક બાઉલમાં લઈ લેશું, તેમાં થોડું મીઠું નાખીશું, થોડું જ નાખીશું કેમ કે પછીથી આપણે તેમાં સોસ ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। આ સ્લાઈસને આપણે મીઠાની સાથે જ આ રીતે થોડીવાર મિક્સ કરીશું જેથી મીઠું છે તે સ્લાઈસમાં અંદર સુધી ઉતરી જાય। હવે આ સ્લાઈસને આપણે ફ્રાય કરીશું। અહીં આપણે તેને સેમી ફ્રાઈઝ કરીશું। તો તેના માટે મેં અહીં લોખંડનો સાદો તવો લીધો છે, ગેસ ઓન કરી ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે। હવે તેમાં આ રીતે 1/2 ચમચી જેટલું ઘીને સ્પ્રેડ કરી દેશું। હવે આપણે જે સ્લાઈસમાં મીઠું મિક્સ કરીને રાખ્યું હતું તેને તવા ઉપર ગોઠવી દેશું આ રીતે। અહીં તમે લોખંડના તવાની જગ્યાએ નોનસ્ટિક તવાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમારી પાસે લોખંડનો તવો હોય તો તેના પર બનાવેલ આ રતાળુ ખૂબ જ ટેસ્ટી બને છે। આ રીતે રતાળુને બનાવી અને તમે તેને ફટાફટ નાસ્તામાં આપી શકો છો કે પછી કાંઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે તેને ખાઈ શકો છો। હવે આ રીતે બધી સ્લાઈસને ગોઠવી દીધા બાદ હવે તેને મીડિયમ ફ્લેમ પર જ 2-3 મિનિટ સુધી શેકાવા દેશું, અથવા તો સ્લાઈસની નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને રહેવા દેશું। તો લગભગ 2-3 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે સ્લાઈસની સાઈડ ચેન્જ કરીએ। તો તમે જોઈ શકો છો કે આ રીતે બ્રાઉન થઈ ગઈ છે। તો બધી સ્લાઈસને આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈએ। બાળકોને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવે છે,
તમે તેને રતાળુને આ રીતે બનાવીને આપશો તો તે ફાસ્ટફૂડને પણ ભૂલી જશે, તેટલો યમી બને છે। બીજી સાઈડને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકાવા દેશું। અને આ સ્લાઇસ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ચીલી ફ્લેક્સ તૈયાર કરીશું। તેના માટે મેં અહીં મરચાંની સુકવણી લીધી છે। આ મરચાં મેં મીડિયમ તીખાસવાળા લીધા છે। અને તેની સુકવણી કેમ કરવી તેની રેસીપી મેં પહેલાં વિડીયોમાં મૂકી દીધી છે, જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકશો, અથવા તો તેની લિંક હું આઈ બટનમાં પણ મૂકી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો। હવે આ મરચામાંથી આપણે ચીલી ફ્લેક્સ બનાવીશું, તો તેના માટે મેં આ રીતે ચીલી કટરને લીધું છે। તેમાં આ મરચાંને એડ કરી દેશું અને તેના ચીલી ફ્લેક્સ બનાવીશું। આ રીતે તમે જોઈ શકો છો। અહીં જરૂર નથી કે તમે પણ આ રીતે ચીલી ફ્લેક્સ બનાવી અને ઉમેરો, જો તમારી પાસે રેડી ચીલી ફ્લેક્સ હોય તો તેનો પણ તમે યુઝ કરી શકો છો, અને જો એ પણ ન હોય તો તમે લાલ મરચાં પાવડર પણ ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણા ચીલી ફ્લેક્સ બનીને બિલકુલ તૈયાર છે। તેનો તમે પીઝા, પાસ્તા કે સેન્ડવિચમાં પણ યુઝ કરી શકો છો। તો છે ને આ ચીલી ફ્લેક્સને બનાવવા એકદમ ઇઝી। હવે આપણી આ સ્લાઇસને પણ 2-3 મિનિટ થઈ ગઈ છે, તો તેની સાઈડ ચેન્જ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ બની ગઈ છે। હજુ તેને આપણે એકવાર સાઈડ ચેન્જ કરીએ। હવે તવામાં વચ્ચે થોડી જગ્યા કરી અને તેમાં 1/2 ચમચી બટર મૂકીશું। અહીં મેં આ બટર હોમમેડ જ લીધું છે। બટરને થોડું મેલ્ટ થવા દેશું। બટર મેલ્ટ થાય એટલે તેમાં લીલું લસણ એકદમ ઝીણું કાપીને ઉમેરીશું અને તેને બટરમાં આ રીતે સાંતળીશું। જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો। હવે આપણે જે ચીલી ફ્લેક્સ તૈયાર કર્યા હતા તે એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું। અહીં તમે ચીલી ફ્લેક્સની માત્રા તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી રાખી શકો છો। હવે તેમાં 1/2 ચમચી શેઝવાન સોસ નાખીશું। આ શેઝવાન સોસ કેમ બનાવવો તેની રેસીપી મેં આગળના વિડીયોમાં મૂકી દીધી છે। તેને હું આઈ બટનમાં મૂકી દઈશ, અથવા તો તમે તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જોઈ શકશો। બધાને સારી રીતે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમને લો કરી દેશું। આ રીતે બનાવેલ રતાળું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક નવી જ વાનગી છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર નાખીશું। તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા આ રતાળું બિલકુલ તૈયાર છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ યમી દેખાઈ રહ્યા છે। હવે ગેસને બંધ કરી દેશું અને આ રતાળું પર એકદમ ઝીણી કાપેલ કોથમીર નાખીશું। ખૂબ જ ઓછા સમયમાં બની જતા એવા આ રતાળું બનીને બિલકુલ તૈયાર છે। તમે જોઈ શકો છો કે એકદમ ચટપટા એવા આ રતાળું ખૂબ જ યમી દેખાઈ રહ્યા છે। આપણે તેને સર્વ કરીશું। બાળકોથી માંડી મોટા બધાને ભાવે તેવા આ રતાળું બનાવવા ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ ઓછા સમયમાં પણ બની જાય છે, ખૂબ જ હેલ્ધી પણ છે। જો તમે રતાળુંને આ રીતે ક્યારેય બનાવ્યા ન હોય તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મેં મૂકેલ મારા નવા રેસીપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।